ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામની નદીમાંથી કરાતી રેતી ચોરીના ચાલતા કૌભાંડ ઉપર મામલતદાર કચેરી તથા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોએ છાપો મારી બે જેસીબી સહિતના સામાનને કબજે કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ધરમપુરના નાની વહિયાળ ગામ ખાતે મળેલી ગ્રામસભામાં ગ્રામજનોએ પાર નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતી ચોરી કરાતી હોવાની ફરિયાદો કરી હતી, જેની ફરિયાદ મળતા જ મામલતદાર તેમજ પંચાયતના સભ્યોએ પાર નદીના કિનારે ચાલતા રેતી ચોરીના કૌભાંડ ઉપર છાપો મારી રેતી ખનનમાં વપરાયેલ બે જેસીબી કબજે કર્યા હતા. વિનોદભાઈ નાનીવાળ ડેપ્યુટી સરપંચ, અમારે આજરોજ નાનીવાળ ગ્રામસભા હતી, એમાં લોકોની ફરિયાદથી જાણવા મળ્યું કે ત્યાં ગેરકાનૂની રેતી ખનન ચાલે છે, એટલે અમે અમારા સભ્ય જોડે તપાસ અર્થે આવ્યા નદીમાં. એટલે આ માલિકને અમે પૂછ્યું કે એનું લેટર લાવો કે કઈ લીજમાં તમે કામ કરતા છે. એટલે એ ભાઈ કહે છે કે અહીંયા અનલીગલી કામ કરીએ છીએ અમે, એ રીતના વાત થઈને ઉપર અધિકારીને જણાવીને આ કહ્યું છે. આજરોજ નાની વાહિયાર ગામે બિનકાયદેસર એમ કે રેતીને કાઢતા હતા પથ્થરને, એની ફરિયાદ મળતા અમે તપાસ કરી છે. અમને તપાસમાં કેટલું ગેરકાયદેસર હોવાનું જણાયા આવતા અમે જીસીબી બે જપ્ત કર્યા છે અને પરમિશન અંગેના કાગળો માગેલા છે, જે રજૂ કરી ન શકવાથી જીસીબી જપ્ત કર્યા છે.